नमस्कार नमस्कार विद्यार्थी मित्रों वाला भाइयों बहनों फरी एक बार स्वागत है आपनु। लास्ट में आपणे बेटा चार्ट बनायो चार्ट दोर्यो ने एमां आपणे वात करी एल्डिहाइड अने केटोन संयोजनोनी रासायणिक प्रक्रियाओनी अंदर बराबर। तो एमां आपणे एल्डिहाइड केटोननी रासायणिक प्रक्रिया एमां आपणे देख्यु चार्ट एमां आपणे एनएआर प्रक्रियाओ देखी केंद्रानुरागी योगशील प्रक्रियाओ बराबर। एना पछी आपणे देखी बेटा रिडक्शन अने ऑक्सीडेशन प्रक्रियाओ देखी नथी सॉरी हवे देखवानी छे। तो चलो रिडक्शन भणीए छे एल्डिहाइड अने केटोन संयोजनोनुं बराबर। तो ध्यान आपशो एल्डिहाइड अने केटोन संयोजनोनुं रिडक्शन बराबर समझ्या के नहीं। तो जोईए छे एल्डिहाइड अने केटोननुं रिडक्शन बराबर एवो आपणो टॉपिक छे। चलो हवे ए खुर्शी अहीं लई रहे अने घणो आ बाजू कोईए बेसवानुं नहीं आ खुल्ला पड़े ने आ बाजू ज बेसवानुं समझे बस आ बाजू बेसवानुं आ खुर्शी त्यांथी लई ले अहीं मूकी दे क्लियर। आ बाजू बेहो छे एक पेला खूणा घुसीने नहीं बेहवानुं थयो हवे अहीं ध्यान आपशो बराबर। हवे आपणे देखीए छीए एल्डिहाइड अने केटोन संयोजनोनी रासायणिक प्रक्रियाओ एमां जोईए छीए रिडक्शन शुं जोईए छे रिडक्शन बराबर। तो ध्यान आपजो हवे रिडक्शन प्रक्रिया नी अंदर बराबर। तो एल्डिहाइड अने केटोन में एक रिडक्शन छे अल्कोहल निपज आपी शके एवुं एक रिडक्शन केवुं है अल्कोहल निपज आपी शके तेवुं। हवे एमां शुं है बेटा LiLH4 अथवा NaBH4 अथवा जे आपणुं शुं कहेवाय NaBH4 एना पछी LiLH4 अने नहीं पड़े पीटी एना द्वारा हतुं। હવે આમાં આપણે એલ્ડિહાઇડ કે કેટોન લઈશું તો આપણને આલ્કોહોલ બનશે શું બનશે આલ્કોહોલ। માન લો કે આપણી જોડે આવું સી એચ થ્રી સી એચ ટુ અને સી એચ ઓ શું હે સી એચ થ્રી સી એચ ટુ અને સી એચ ઓ અને હવે આપણું રિડક્શન કરીએ આનું એલઆઈ એલ એચ ફોર દ્વારા કોના દ્વારા એલઆઈ એલ એચ ફોર દ્વારા પાણીની પ્રેઝન્સમાં તો આપણું જે એલ્ડિહાઇડ છે એ આલ્કોહોલમાં કન્વર્ટ થશે આપણે જે આલ્કોહોલની બનાવટમાં શીખ્યા હતા એનું એ જ અને શું બની જશે બેટા સી એચ થ્રી સી એચ ટુ સી એચ ટુ ઓ એચ આવું બની જશે બરાબર। માન લો કે આના બદલે કિટોન હે તો એના રિડક્શનથી દ્વિતીયક આલ્કોહોલ બનશે શું બનશે દ્વિતીય એટલે એલ્ડિહાઇડ કિટોન માટે આ એક પ્રકારની શું કહેવાય રાસાયણિક પ્રક્રિયાઓ કહેવાય એલ્ડિહાઇડ કિટોન માટે શું કહેવાય રાસાયણિક પ્રક્રિયાઓ। ચલો કિટોન લઈએ સી એચ થ્રી સીઓ સી એચ થ્રી બરાબર કિટોન છે આ સી એચ થ્રી સીઓ સી એચ થ્રી બરાબર। હવે આપણે આનું એન એ બી એચ ફોર એન એ બી એચ ફોર બરાબર અને પાણીની હાજરીમાં શું કરાઈએ રિડક્શન તો આ કિટોનમાંથી શું બની જશે દ્વિતીયક આલ્કોહોલ સી એચ થ્રી સી એચ ઓ એચ સી એચ થ્રી દ્વિતીયક આલ્કોહોલ બની જશે ક્લિયર। તો એલ્ડિહાઇડમાંથી પ્રાથમિક અને કિટોનમાંથી શું બનશે દ્વિતીયક આલ્કોહોલ બનશે અને આ રિડક્શન જે છે એ આપણને કેવા પ્રકારની નિપજ આપે છે આલ્કોહોલ પ્રકારની નિપજો આપે છે આવડી જશે। બીજું એક રિડક્શન છે જે આપણને હાઇડ્રોકાર્બન નિપજ આપતું હોય છે હાઇડ્રોકાર્બન નિપજ એનો મતલબ કે બેટા આલ્કેન આપતું હોય છે શું આપતું હોય છે આલ્કેન। તો એવા રિડક્શનમાં બે રિડક્શન છે એક છે વુલ્ફ કિસ્નર રિડક્શન અને બીજું છે ક્લેમન્સન રિડક્શન શું છે વુલ્ફ કિસ્નર રિડક્શન અને ક્લેમન્સન આ લખાઈ ગયું છે સરસ। અવાજ કેવો હમણાં દોદો હે ને બધું જ હમણાય એક સાથે આવતું હોય જ ના હમણાં એક માણસ બોલશે તો હમણાં જશે એક સાથે બધા બોલશે તો ઘોંઘાટ આવશે બાકી એક જણ કશું બોલ્યો તો તરત ખબર પડશે બીજું ખબર મારે બી હાલ ટુડિંગ ટુડિંગ વાગતું હતું એ શું હોય તમે કોઈ બી હલચલ કરો ને કોઈ એક્ટિવિટી મોટી એક્ટિવિટી હોય તો એ સીધું મને નોટિફિકેશન મૂકશે કેમેરો જોવું હોય તમારે સારું। ચલો મેં આ ઓફ કર્યું હવે હું પાછું મોબાઈલને સાયલેન્ટ મોડમાંથી નીકાળી દઉં છું બરાબર પાછું એને પહેલાં મોડમાં લાવી દીધું કોઈ બી ઊભો થઈને આમ ખાલી આમ એક ઓટો મારી દો ને બેસી જો પાછા મેં ખાલી આમ આ જ કર્યું ને તો બી સમજણ પડી ને આ નોટિફિકેશન આલ દેશે
એટલે ધારો કે હું તમને બેહારીને ગયો હું ને એ કાધું ઊભો થાય ને તો તરત ખબર પડે મને હાલે પોતાની જગ્યાથી વધારે પડતો ઉપર નીચે થાય તરત ફોટો પડે પાછો એનો દેખાડું તમે કોઈ ઊભા થયા છો કે એવા કોઈ ફોટા પડ્યા હોય તો હા તો બધાના ફોટા પડ્યા હશે જે જે ઊભા થયા હશે ચલો આ તો હું આવી ગયો કશું ભી કરશો તરત આવી જશે સૌથી પહેલો ક્લાસમાં સહી નહીં આવ્યો બરાબર સહી ની કપડા ને થપ્પી અંદર મૂકવા ગયો ગયો પછી વાયર સેટઅપ કર્યું સૈનીએ સૈની પછી પાટીલ આવ્યો પછી આ ભાઈ આવ્યા કિશન એના ભાઈ યશ આવ્યો તો તું આવીને ગયો જતો રહ્યો પાછો બેટા હવે તમે ગાલી દેખો પછી આ બે છોકરીઓ આવી મારી મમ્મી બી ઉપર આવી કોઈ કામથી રેકોર્ડિંગ બી આવ્યું રેકોર્ડિંગ જોવાનું કંટાળો આવે એટલે મેં આવી રીતે સેટઅપ કરેલું ફોટા ભાઈ ગઢવી આવ્યો હવે રાજુ આવ્યો હવે કાળું આવ્યો બરાબર કાળું આવી ગયો એને પછી હું આવ્યો ઓકે આ પાટીલ ઉભો થયા હે બધા નાટકો કરે પેલો રાજીવ દરવાજે ઉભો હે આપણી છોકરીઓ જતી રહી કયો હવે હું આવ્યો પછી જી આવેલી એટલે હવે તમે જે કરવું એ કરો ને ખાલી મારે આવીને સીધા મારવાનું ચાલુ કરવાનું ભાઈ એમ કે હું નતો ને હું હતો ને ભાઈ ફોટો તો ભાઈ બતાવવાનો ને રેકોર્ડિંગ એ ભાઈ બતાવવાનું પહેલાં ફોડી જ કાઢવાના સમજ્યા ને અને ટેસ્ટમાં તો ભાઈ ઊંઘ્યો હશે ને તમે લખતા હશો ટેસ્ટ ભાઈ એવું નહીં કે ત્યાં ત્યાં ચેક કરવાનું મને એમ થાય કારણ કે આપલી કરી તું ભાઈ ચેક કરવાનું અને તમે જરાક આપલી કરવા માટે કર્યું ને એટલે ટીંગળું ટીંગળું સારું હવે આખો રૂમ કવર થાય ચલો હવે અહીંયા ધ્યાન આપશો બરાબર ચલો એસી બેસી બધું દેખાય આખું 360 એમ હું ગમે તે હું કેમેરાને ફેરવી શકું ગમે તે બેઠો બેઠો સમજ્યા ને કોઈ બી જગ્યાથી મારે જે બાજુ લઈ જવું એટલે એ બાજુ જતો રહે કેમેરો ચલો મજા આવી ગઈ ને તમને ખૂબ આનંદ થયો ને તમારા માટે જ છે સેવા ચલો હવે આ શું આલ્કોહોલ નીપજ મળે શું મળે આલ્કોહોલ નીપજ મળે શું મળે આલ્કોહોલ બરાબર ચલો હવે આપણે એવા રિડક્શન ભણવાના કે જેમાં આપણને આલ્ડેડ અથવા તો કીટોન નીપજ મળતી હોય કોઈને એમ એક બાયોજીમ જઈને બંધ કરી દઈએ તો એકવાર ટ્રાય કરી જોજો ભાઈ એના કેવા હાડકા ભાગે ભાઈ હું તો ચાલુ તો તરત કરાવી દે ઘરવાળાને ફોન કરીને કોઈ બી પણ ભાઈ આ તમારા જેવા ભાગે ને ટોટિયાઈ જોઈ લેજો ચલો જેવી સ્વિચ પાડશો ને એટલે અલાર્મ અહીંયા વાગશે મારામાં વાગશે ચલો સારું હવે અહીંયા ધ્યાન આપશો આપણે હાઇડ્રોકાર્બન નીપજ ઉપર વાત કરીએ કોના ઉપર હાઇડ્રોકાર્બન નીપજ ઉપર બરાબર સારું ચલો એવું રિડક્શન કે જેમાં આપણને શું મળતી હોય હાઇડ્રોકાર્બન નીપજ મળતી હોય એ પ્રકારનું આપણે હવે રિડક્શન જોવાનું હોય બરાબર એવું રિડક્શન કે જેમાં શું મળતી હોય હાઇડ્રોકાર્બન નીપજ મળતી હોય બરાબર તો જોઈ લેજો હવે હાઇડ્રોકાર્બન નીપજ મળે એવું રિડક્શન બરાબર ચલો તો એમાં પહેલું હોય વુલ્ફ કિશનર રિડક્શન શું હે વુલ્ફ કિશનર રિડક્શન એમાં પહેલું શું હે વુલ્ફ કિશનર રિડક્શન બરાબર તો ધ્યાન આપજો વુલ્ફ કિશનર રિડક્શનમાં શું થતું હોય તો આના અંદર જે આપણું સીઓ છે
જે કાર્બોનિલ છે, શું હે કાર્બોનિલ, C ડબલ બોન્ડ O, આને શું કહેવાય? કાર્બોનિલ કહેવાય. આ ધ્યાન રાખજો, C ડબલ બોન્ડ O, આને શું કહેવાય? કાર્બોનિલ કહેવાય. શું કહેવાય? કાર્બોનિલ. આ જે C ડબલ બોન્ડ O કાર્બોનિલ છે, બરાબર, એ કન્વર્ટ થશે CH2 ની અંદર. કેમાં કન્વર્ટ થશે? CH2, યાની કે એ કન્વર્ટ થશે મિથિલિનમાં. કેમાં કન્વર્ટ થશે? મિથિલિનમાં. તો ધ્યાન રાખવાનું, વુલ્ફ કિશનર રિડક્શનમાં શું ધંધો થાય છે? તો કાર્બોનિલ એ કેમાં કન્વર્ટ થાય છે? મિથિલિન, મિથિલિન યાની CH2 માં કન્વર્ટ થાય છે. હવે સમજો બેટા, શું એ વુલ્ફ કિશનર રિડક્શન, બરાબર. તો CH3CO CH3 આપણી જોડે હે પ્રોપેન. શું હે? પ્રોપેન. આપણે આનું વુલ્ફ કિશનર રિડક્શન કરાવીએ, બરાબર. પહેલાં આપણે આની પ્રક્રિયા કરીએ. પહેલા સ્ટેપમાં કોના સાથે? હાઇડ્રોજીન NH2 NH2, અને એના સાથે શું લેવાનું છે? ઇથિલિન ગ્લાયકોલ. શું લેવાનું છે? ઇથિલિન ગ્લાયકોલ. હવે તમે આની સાથે પ્રક્રિયા ભણી ના, NH2 NH2 સાથે પ્રક્રિયા કરો, એટલે કઈ પ્રક્રિયાથી? એમોનિયાના વ્યુત્પન્ન સાથે. આ કઈ પ્રક્રિયાથી? કિટોનની એમોનિયાના વ્યુત્પન્ન સાથે. એટલે હવે આખું તમને હું કહી દઉં, તમે કિટોનની બંદૂક બનાવશો, બંદૂક બનાવીને પછી આ NH2 NH2, એમાંથી શું કરશો? H, પછી NH NH2, પછી એક જગ્યાએ OH ને H બનશે, ને પછી બધું નીકળશે, ને શું બનશે હું તમને કહી દઉં છે. પાણીના અણુના વિલોપન સાથેની વાત કરી દઈએ, એટલે આપણે ડાયરેક્ટ પાણીનું અણુ નીકાળી દઈએ છીએ, વધારે સ્ટેપ ના કરવા પડે. એટલે શું બનશે? કહી દઉં, આવું બનશે CH3C, બરાબર. આટલે રહેશે CH3, અને પેલું ડબલ બોન્ડથી N, અને પછી આટલે શું બની જશે? NH2. કારણ કે આ જે N હશે ને, એને બધા હાઇડ્રોજન નીકળી જવાના છે. અને મેં તમને કીધું ત્યાં સુધી હાઇડ્રોજન નીકાળતા નીકાળતા રહેવાનું, જ્યાં સુધી ખરેખર બધું નીકળી ના જાય, બરાબર. તો કાલનો આપણો આ ડાયલોગ હતો, યાદ એને? એટલે આવું બનશે CH3C CH3 ડબલ બોન્ડ NH2. આ જે બને એનું આપણે KOH સાથે પ્રક્રિયા કરાવીશું. કોના સાથે પ્રક્રિયા કરાવીશું? KOH સાથે. આને ગરમ કરીશું, એટલે કંઈ નહીં, આ જે હતો એ CH2માં કન્વર્ટ થશે. કેમાં કન્વર્ટ થશે? CH2માં. અને આ નાઇટ્રોજનના ફોર્મમાં બહાર નીકળી જશે. એટલે પહેલું કયા ફોર્મમાં બહાર નીકળશે? N2. આ કન્વર્ટ થશે CH2માં, એટલે શું બની જશે? CH3 CH2 અને CH3. શું બની જશે બેટા? પ્રોપેન. શું બની જશે? પ્રોપેન બની જશે. સમજ્યા કે નહીં? બની શું જશે? પ્રોપેન. ક્લિયર? આવડી જશે? શું બની જશે? પ્રોપેન. ઇઝી એને આવડ્યું કે નહીં? આ વચ્ચેનું સ્ટેપ કયું સ્ટેપ એ ખબર હે? પેલી એમોનિયાના વ્યુત્પન્ન સાથેની પ્રક્રિયાવાળું, બરાબર. ચલો હવે CH3CHO આપણી જોડે, બરાબર. CH3CHO. ગરમી લાગે? ચલો CH3CHO, બરાબર. તો આ શું હે? NH2 NH2, બરાબર. અહીંયા છે ઇથિલિન ગ્લાયકોલ. શું હે? ઇથિલિન ગ્લાયકોલ. ચલો શું બનશે આનું? શું બનશે? CH3 પછી CH ડબલ બોન્ડ NH અને NH2. સમજ્યા કે નહીં? એ OH H બધું નીકળી ગયું, ક્લિયર. હવે આને KOH સાથે હિટ કરીએ તો શું બનાવશે? બરાબર, હાઇડ્રોકાર્બન બનશે. મતલબ કે આ જે CH એ શું બની જશે? CH2 CH2, એટલે આમાં હાઇડ્રોજન એડ થશે. તો CH તો હે, અને બીજું શું એડ થશે? H2. શું બનશે? CH3. એટલે શું બની જશે? CH3 CH3. ના આવડે તો હું તમને એક સ્કીમ આલું, શું કરવાનું હોય તમારે. આ તો ખરેખર આપણે પ્રક્રિયા લખી કે જેવી રીતે લખવાથી આપણને માર્ક્સ મળે, સમજ્યા કે નહીં? કારણ કે એક IMP પ્રશ્ન હે, વુલ્ફ કિશનર રિડક્શન, બરાબર. કારણ કે આ એસિટોન, આ શું હે? એસિટોન. અને પેલું બન્યું હે પ્રોપેન. આ ઇથેનાલ. શું હે? ઇથેનાલ. અને પેલું બન્યું હે ઇથેન. શું હે? ઇથેન. લખી દેશો વુલ્ફ કિશનર રિડક્શન, બરાબર. મજા આવે. કામ થઈ ગયું કે નહીં તમારું? હે દવે?
दर्शन करें। झूम कर घोड़ा झूम कर ना पड़े ने जगह थी जरा एक इंच ना खसे ये तो एनो घुमायो एटले नेचे करजो पाछो। हाँ एटलो नेचे नहीं करवानो ये तो मन क्यों पसी कोई सेट करता नहीं आवड़तो पाछो काल आखो दाड़ो एम ज मथ्यो हूँ। हाँ एटले आई गयो ऑर्डर थी मंगायो एटले मैं कीधु हवे मथवा दे सही तो अड़ोस करा जाइन चेक करासु सही तो एमआई नो तो नहीं હું જાનેરા બેઠો હોઈશ તો એ મને દેખાશે બધું ગમે તે દુનિયાના ખૂણે હે હા રિયલમી લિંક કેમેરો રિયલમીનો હે એવું ના આવતા વાઈફાઈ સ્વિચ પારશો કેમેરો કામ નહીં કરે અંદર મેમોરી કાર્ડ લાગેલું છે 256 GB નું એટલે વાઈફાઈ બંધ કરી દેશો તો રેકોર્ડ તો બધું કરશે કે વાઈફાઈ સ્વિચ કોણે પાડી હતી હે લાઇટ જતી રહે તો એના અંદર બેટરી બેકઅપ આવે લાઈટ જતી રહે તો 6-8 કલાક તો એમને એમ ચાલુ રહે કેમેરો તો એ દેખાય ને અંદર આમ રાતે તું કર દે બધી લાઈટો બંધ તો એ દેખાય અલ્ટ્રાવાયોલેટ રેઝ ઉપર કામ કરે પછી રાતે રાતનો સીન બતાવવો હોય તો એટલે રાતનો એકાદો રહી ગયો હોય સીન તો બોગામું ઘરે એકલો તંબુરાનો હોય તો આ આવે એ ઉપર ફિટ કરાવવાનો હોય ને રિસીવના હાથ ના પહોંચે એવો જો આ રાતનો આમ ઊંઘ્યો એ રાતનો કશું ચાલુ નહીં તો એ બધી લાઈટો બંધ જ છે અકવાર બધાને બતાવો નહીં બતાવી દીધું એ તો આવી જવાનું રાતે ખબર પડી જાય બધી લાઈટો બંધ હોય તો એ કમ્પ્લીટ કામ કરે થઈ ગયું સારું હવે એકદમ તમે બધું જે વિચારી શકો ને મેં વિચારીને જ લાવ્યું હોય સર્વી કભી સ્ટુડન્ટ છે બરોબર તમારા માટે નહીં ખાસ 11મા વાળા માટે
ચાલો શું આવતું મારું આવન તમે જીવ ના વાળો આટલું ચલો હેડ હે ને જી ચલો હવે બીજું એક રિડક્શન આવું નવું આ વુલ્ફ કિસ્નર રિડક્શન હૈ બરાબર બીજું એક રિડક્શન એનું નામ હૈ ક્લેમન્સન રિડક્શન શું હૈ ક્લેમન્સન રિડક્શન બરાબર આર યુ વુલ્ફ કિસ્નર એવું નવું બીજું શું હૈ ક્લેમન્સન રિડક્શન એટલે હવે તમને ટેસ્ટ આપીને હું ગમે તે ફરતો એટલે એકદમ નિશ્ચિત નહીં થઈ જવાનું બધી રીતે કનેક્ટ થાય વાઈફાઈથી બ્લૂટૂથથી સિમ કાર્ડથી ક્લિયર ચલો હા ક્લેમન્સન રિડક્શન શું હે ક્લેમન્સન રિડક્શન બરાબર ચલો તમે ખાલી શું કરી શકો મારી સ્વિચ અહીંયાથી બંધ કરી દો ને તો પછી મને ખબર ના પડે પણ મેસેજ મને આવી જાય કોઈએ સ્વિચ બંધ કરી એવું અને જે સ્વિચ બંધ કરવા ગયો આ બધા એરિયામાંથી તો જઈ જતો જશે એટલે દેખાઈ જાય પછી તા કે તમે તમારી રીતે બંધ કરી હું ફોન કરું ઘરે એટલે નીચેથી આવીને પછી બી ચાલુ કરીને જતું રહે પાછું પછી ચલો જો હવે બીજું કંઈ જ ના કરી શકો તમે ચલો કરો તાણે થતું હોય તો ચલો હવે આટલે ધ્યાન રાખો CH3COCH3 બરાબર એસિટોન શું હે એસિટોન CH3COCH3 ક્લિયર કોઈ બી ના ફોનમાં કનેક્ટ કરવો હોય તો મને ઓટીપી લેવો પડે પછી જ થાય ચાલો CH3COCH3 બરાબર હવે આપણે શું લઈએ અહીંયા ZnHg બરાબર ZnHg અને શું લઈએ HCl શું લઈએ ZnHg અને HCl બરાબર સાંદ્ર HCl અને ZnHCl બરાબર ZnHg એટલે ક્લેમન્સન રિડક્શન થશે શું કરવાનું ખબર હૈ આપણે જે CO હોય ને એને CH2માં ફેરવી દેવાનું કયા ફેરવી દેવાનું CH2 એટલે શું બની જશે CH3CH2CH3 અને શું ઉત્પન્ન થશે પાણી ટસ્કે મેલો પાણી એવું કોઈ આવે ને ગીત ચાલો ટસ્કે પાણી ભરવા ગઈ હતી રાજ શું આવે રાજ્યા ગાય જલ્દી ચાલો જો તો ઝીંક એમાલગમ અને સાંદ્ર HCl બરાબર હવે ધ્યાન રાખજો અહીંયા જે CO હૈ એ હવે કાઢું અહીંયા જે CO હૈ એના બદલે શું બની જશે CH2 શું બનશે CH2 તો CO માંથી CH2 બનશે તો એ કે રહેશે તો CH2 ને એ કહે છે એટલે શું થઈ ગયું CH3 સમજ્યા એટલે આ બની જશે CH3CH3 અને વધતા શું નીકળશે બહાર પાણી ક્લિયર તો આ ક્લેમન્સન રિડક્શન હૈ અહીંયા બી તમે જુઓ આપણને નિપજ તરીકે શું મળ્યું હાઇડ્રોકાર્બન શું મળ્યું નિપજ તરીકે હાઇડ્રોકાર્બન તો રિડક્શન બે પ્રકારના છે એક આલ્કોહોલ નિપજ બને એવા રિડક્શન અને બીજા રિડક્શન કે જેમાં નિપજ તરીકે આપણને હાઇડ્રોકાર્બન મળે આલ્કોહોલ મળે એવા LiLH4 NaBH4 નહીં પડે PT અને હાઇડ્રોકાર્બન મળે એવા વુલ્ફ કિસ્નર અને ક્લેમન્સન વુલ્ફ કિસ્નરમાં આપણે દેખ્યું કે NH2NH2 ઇથિલિન ગ્લાયકોલ અને KOH અને બેટા NH2NH2માં આપણે દેખ્યું અરે ક્લેમન્સનમાં દેખ્યું ઝીંક એમાલગમ અને સાંદ્ર HCl બરાબર થઈ ગયું ઓકે હવે હે રેડ ફોસ્ફરસ અને HI રિડક્શન કયું રિડક્શન હે રેડ ફોસ્ફરસ અને HI રિડક્શન બરાબર તો એ ધ્યાન આપજો રેડ ફોસ્ફરસ અને HI રિડક્શન થઈ ગયું નીકળ દઉં ચલો ચલો હવે લાલ ફોસ્ફરસ વત્તા HI વાળું રિડક્શન કયું રિડક્શન લાલ ફોસ્ફરસ અને HI વાળું રિડક્શન હવે આ રિડક્શનમાં ધ્યાન રાખજો લાલ ફોસ્ફરસ અને HI વાળું રિડક્શન આ કેવું રિડક્શન છે બરાબર તો આમાં પહેલાં જેવું જેવું છે વુલ્ફ કિસ્નર અને ક્લેમન્સન જેવું જે CO હશે એમાં કેના કેમાં ફેરવી દેવાનું CH2માં મતલબ કે તમારે આવું છે CH3COCH3 આવું છે બરાબર હવે આનું આપણે લાલ ફોસ્ફરસ અને HI કરાવીએ શું કરાવીએ લાલ ફોસ્ફરસ વત્તા HI એના સાથે રિડક્શન કરીએ તો આ જે CO છે એ બેટા કેમાં ફેરવાઈ જશે CH2માં તમારા ચોપડીમાં આપ્યું નહીં એ લાલ ફોસ્ફરસ અને HI રિડક્શન આ હું તમને એમના એમ એક્સ્ટ્રા ભણાવી રહ્યું મારા તરફથી દિવાળી ભેટ બરાબર ચલો તો શું બનશે CH3CH2CH3 શું બનશે CH3CH2CH3
અને આઈ ટુ વત્તા એચ ટુ આડ પેદા શું મળશે આઈ ટુ વત્તા એચ ટુ એટલે કે તમારે અહીંયા ટુ એચ આઈ લેવાના રહેશે શું લેવાના રહેશે ટુ એચ આઈ સમજ્યા કે નહીં ધારો કે આપણે આલ્ડિહાઇડ લઈએ બેટા સી એચ થ્રી સી એચ ઓ શું લઈએ આલ્ડિહાઇડ અહીંયા આપણે લઈ લઈએ લાલ ફોસ્ફરસ વત્તા એચ આઈ શું લઈએ છીએ લાલ ફોસ્ફરસ વત્તા ટુ એચ આઈ અને આપણે આને હીટ કરીએ છીએ તો શું બનશે બેટા સી એચ થ્રી એના ભાઈ સી એચ થ્રી વત્તા શું બનશે આઈ ટુ વત્તા શું બનશે એચ ટુ ઓ સમજ્યા કે નહીં આઈ ટુ વત્તા એચ ટુ ઓ તો આવડી જશે લાલ ફોસ્ફરસ દ્વારા રિડક્શન તો આપણે કેટલા પ્રકારના રિડક્શન ભણ્યા ત્રણ એક ભણ્યા ક્લેમન્સન રિડક્શન એક ભણ્યા વુલ્ફ કિશનર રિડક્શન અને બીજું ભણ્યા લાલ ફોસ્ફરસ રિડક્શન બરાબર તો આવડશે એક રિડક્શન એવું હતું જેમાં આલ્કોહોલ નીપજ મળતી હતી અને બીજું રિડક્શન એવું હતું કે જેમાં હાઇડ્રોકાર્બન નીપજ મળતી હતી આટલું ભણાવ્યું એમાંથી મોસ્ટ આઈએમપી થિયરી બે જ છે વુલ્ફ કિશનર રિડક્શન અને ક્લેમન્સન રિડક્શન થેન્ક્સ ફોર વોચિંગ લાઇક શેર એન્ડ પ્લીઝ ડુ નોટ સબસ્ક્રાઈબ